नमस्ते विद्यार्थी मित्रों, आज आप धोरण सात गुजराती काव्य आठ मालम हलेशा मा लोकगीत जाणीश। लोक साहित्य में कृति रचना विषे आपने भाग्येज कसी माहिती मळती होय छे। क्यारेक रचना कोई एक व्यक्ति नु सर्जन पण होय शके तो क्यारेक एक करता वधु व्यक्तिओनो पण एमां हिस्सो रह्यो होय। लोक साहित्यमां मानव जीवनना तड़पदा संवेदनाओने सरस वाचा मळती होय छे। लोकगीत पण लोक साहित्यनो प्रकार छे। आपणी खामी बाबते कोई मेहणू मारे तो दुखी थवानी बदले सुधरवा प्रयत्न करिए तो जीवनमां सुखी थईए। नानकडी टकोर पण जीवनने केवू सरस रूप आपी शके। अहीं दियर भाभीनी वात छे। भाभीए दियरने मेहणू मार्यू छे के એ આળસુ છે, ભાઈની કમાણી પર જલસા કરે છે। દિયરને મહેણું લાગે છે ને દરિયો ખેડીને કમાવાને ભાભીને ખુશ કરવાની નેમ લે છે। આ લોકગીતમાં દિયર ભાભી વચ્ચેના વાસ્તવિક સંબંધોનું ચિત્ર ઉપસી આવે છે। એટલે કે આ કાવ્ય દ્વારા આપણને એટલું તો જાણવા મળે છે કે કોઈ આપણને આપણી ભાષામાં બોલી તો કોઈ આપણને સંભળાવે અથવા કોઈ પણ પ્રકારનું મહેણું મારે તેનું દુઃખ લગાડવું જોઈએ નહીં, પરંતુ એણે કીધેલી વાત ઉપર વિચાર કરી અને આપણા જીવનમાં બદલાવ લાવવો જોઈએ। આ કાવ્ય શરૂ કરતાં પહેલાં આપણે એના થોડા શબ્દાર્થો જાણી લઈએ। માલમ એટલે કે વહાણ હાકનાર, મેણું એટલે કે કડવા વેણ, બળિયો અવતાર એટલે કે નકામો અવતાર થયો એટલે કે આ જન્મ છે એ નકામો ગયો, જાવા એટલે કે હિન્દ મહાસાગરનો એક બેટ, દેર એટલે કે દિયર, સિંહલ દ્વીપ શ્રીલંકા, પદમણી એટલે કે સુંદર અને ગુણિયલ સ્ત્રી, કોખવું એટલે કે વધાવવું, મતી એટલે કે બુદ્ધિ। ત્યારબાદ આપણે તેના રૂઢિપ્રયોગો જાણીએ। મહેણું મારવું એટલે કે કડવા શબ્દો કહેવા, બેડલો પાર થવો જેનો અર્થ થાય છે ઈચ્છા હેમખેમ પાર પડવી, ઘોડલા ખેડવા મોજ મજા કરવી। હવે આપણે કાવ્ય તરફ જઈએ। માલમ મોટા હલેસા તું માર, મારે જાવું મધ દરિયાની પાર, મહેણું માર્યું છે મને બાબલડીએ, દેર આડવુંનો સરદાર, હે ભાઈ કમાઈને તું ઘોડેલા ખેલવે એનો બળિયો અવતાર રે, હે નાવિક મારે દરિયાની પેલે પાર એટલે કે કિનારે જવું છે, તું મોટા હલેશા માર ઝડપ કર, મારી ભાભીએ મને મહેણું માર્યું છે, દિયર આળસનો સરદાર છે, મોટો ભાઈ કમાય અને નાનો ભાઈ એ કમાણી ઉપર જલસા કરે એનો તો અવતાર જ નકામો છે, એટલે કે એનો જન્મ જ નકામો છે, એટલે કે એના જીવનને ધિક્કાર છે એવું ભાભી અહીંયા મહેણું મારે છે। જાવું છે મારે જાવા બંદરે, જ્યાં લક્ષ્મીનો નહીં પાર, હે માલમ જાવે ગયા કોઈ પાછા ન આવે, આવે તો બેડલો પાર રે, એટલે કે મારે જાવા બંદરે જવું છે જ્યાં લક્ષ્મીનો એટલે કે ધન દોલતનો કોઈ પાર નથી, જે લોકો જાવા જાય છે તે પાછા આવતા નથી અને પાછા આવે તો એનો બેડળો પાર થઈ જાય છે, એટલે કે તેને ધન દોલતથી સમૃદ્ધ થઈ જાય છે। જાવું છે મારે સિંહલ દ્વીપમાં, પરણમાં પદમણી નાર, મોતીડે પોંખે જો બાબરડી મારી તો જીવવામાં સાર રે, એટલે કે મારે ઉત્તમ સ્ત્રી પદમણીને પરણવા સારું સિંહલ દ્વીપ એટલે કે શ્રીલંકા જવું છે, હવે તો મારી ભાભી મને મોતીડેથી પોખે અથવા તો ઉમળકાથી એટલે કે આવકારથી આનંદથી આવકારે તો જ જીવનમાં રસ પડે, કેસર ભીના તમે જીવો ભાબરડી મારા, જીવો જીબરડીની ધાર, મેણા મારીને મારી મતી સુધારી, ખોલ્યા તે મનના દ્વાર રે, હે ભાભી તમે ઘર રખું ગૃહિણી છો, તમે તો 100 વર્ષ જીવતા રહો, તમે જીભની ધારે જ જીવો, એ જીભથી
તમે મને મહેણું ન માર્યું હોત તો મારો ઉદ્ધાર ન થાત. તમે મહેણા મારીને મારી બુદ્ધિ સુધારી અને મારા મનના બંધ દ્વાર ખોલી નાખ્યા છે. માલમ મોટા હલેસા તુમાર, મારે જાવું મધ દરિયાની પાર. એટલે કે હે નાવિક, મારે દરિયાની પેલે પાર એટલે કે કિનારે જવું છે, તો તું મોટા હલેસા માર, ઝડપ કર. નમસ્તે.